संधि नमो 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 वज्जायणम नमो लोये संबदाणम ऐसो वंजन मुखारो दब भाव प्रणासन मंगलानंद दुबे सिंबड़म वही मंगलम नमो दुर्वार रागादी भैरिवार निवारिने अर्दे योगिनाथाय महावीराय ताइने जय जगदीव जोणी वियाणो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगप्रिया महो भैवम जय स्वाणम बभवो तित्तैराणो अपच्छिमो जय जय गुरुलोगाणो जय महप्पा महावीरो ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः जय धरणेन्द्र नमं श्रीय पौमावई पमुवनिसेवियपाय ओं क्लीं ब्रीं महासिद्धिं परे उसिरिपास जगनाहो अज्ञान तिमिरांधानां ज्ञानांजन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे जे पण जाहिरात करी बधी पहेला व्याख्यान पछी काही भाविक ભક્તોને નમ્ર વિનંતી છે પોતાનો મોબાઈલ એક કલાક માટે સાયલેન્ટ મોડ પર મૂકી દેજો બોલશી સુમતીના સ્વામી ભગવાન જય પાસ આચાર્ય ભગવાન સાચક સમ્રાટ શ્રી ભુવન ભાનુ સુરસોની મહારાજ કી જય વાચન વાચસ્પતિ આપણે જાય છે જેમના બુક પર હંમેશા સરસ્વતી વસેલી રહે છે એવા જેમને આપણા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા છે એનો હું સાક્ષી છું ભરૂચમાં સાચી મને ખ્યાલ છે ભરૂચમાં આપણા માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે એમને આ મેડલ અવોર્ડ અર્પણ કર્યો એનો હું સાક્ષી છું એવા આ પુણ્યવંત મહાત્મા બીજા આપણા એમના સાધુ ભગવંતો આપણે ત્યાં પધાર્યા છે ખરેખર શિરોડનું શિરોડ સમાજનું અને આ શિરોડ નગરનું એક મહાન પુણ્યોદય કહેવાય કે આવા મહાત્માના દર્શન વદન એટલે સૌનો લાભ આપણને મળશે અને ગુરુજીને અમે કહીએ છીએ અમારું અનનું સ્થળ છે હંમેશા સાહેબ એની પર કૃપા દ્રષ્ટિ વરસાવી રાખજો ફરી ફરી જ્યારે અહીંયાથી વિચારો સાહેબ તો શિરોડને ખાસ ધ્યાનમાં રાખીને ફરી પગલાં થાય કૃપા કરતા રહેશો આ પૂજ્યશ્રીને આપણે આગળ વધારે ટાઈમ લેવો નથી આપણે ગુરુપૂજન કરવાનું છે ગુરુ પૂજન કરવાનો જળો લેવાનો છે રૂપિયામાં લેવાનો છે એકાવન સો રૂપિયા બોલાય છે તેર હજાર તેર રૂપિયા આદેશ આપું છું આપણે તમે ગાંધી સાહેબજીને સાંભળવાની એક ક્ષણ પણ આપણે ગુમાવી શકીએ નહીં તેર હજાર રૂપિયા
અડધી મિનિટમાં આજે આજે સાબુ 18 રૂપિયા 21,021 રૂપિયા એકવાર લાખ 22,022 રૂપિયા 22,023 રૂપિયા 25,025 રૂપિયા 27,027 રૂપિયા 27,027 રૂપિયા એકવાર લાખો રૂપિયામાં આદેશ મળતો નથી. 28,028 31,031 રૂપિયા આદેશ આપું છું. 31,031 રૂપિયા 36,036 રૂપિયા 36,036 રૂપિયા એકવાર 36,036 રૂપિયા બે વાર 36,036 રૂપિયા ત્રણ વાર બોલો શ્રી સુમતીનાથ સ્વામી ભગવાન કી જય. શોભનાબેન ભરતભાઈ શાહ ધન્યવાદ. સાહેબજીઓને લગભગ આપણે જોઈએ છીએ કામડી હરાવતા હોય છે, પણ સાહેબજીની કામડી આપણે જાણીએ છીએ વર્ષ દોઢ વર્ષ સુધી તે ઉપયોગમાં લેતા હોય છે, એ ક્યારે કામ આવે? તો એ માટે આપણે એમને ઉપકરણ વરાવવા માટેનું આપણે નક્કી કર્યું છે. એ ઉપકરણ વરાવવાનું છે, એમાં આપણે જે એમનું લેખન સામગ્રી પેન નોટબુક પેન્સિલ જે કંઈ વસ્તુ છે બધી ઓરાવવાની છે, એ ઓરાવવાનું છે. એના માટેનો ચઢાવો 5,001 રૂપિયા 6,600 રૂપિયા 10,008 રૂપિયા 11,011 રૂપિયા 11,011 રૂપિયા એક વાર આદેશ આપું છું. 11,001 રૂપિયા 12,012 રૂપિયા 12,012 રૂપિયા એક વાર 12,012 14,014 રૂપિયા 14,014 રૂપિયા એક વાર 14,014 સોનુભાઈ 14,014 એક વાર 14,014 એક વાર આદેશ આપું છું. 15,015 રૂપિયા 16,016 રૂપિયા 17,017 રૂપિયા 21,021 રૂપિયા 21,021 રૂપિયા 22,022 રૂપિયા 24,024 25,025 રૂપિયા 27,027 રૂપિયા 27,027 રૂપિયા એક વાર આદેશ આપું છું. 27,027 એક વાર 31,031 રૂપિયા 31,031 રૂપિયા 31,031 રૂપિયા એક વાર 33,033 રૂપિયા બે વાર 36,036 રૂપિયા 36,036 રૂપિયા 39,039 એક વાર બે વાર 39,039 બે વાર 39,039 ત્રણ વાર બોલો શ્રી સુમતીનાથ સ્વામી ભગવાન. શોભનાબેન ભરતભાઈ શાહ ચાલો બેન ઉભા દઈએ તમે ઉભા દઈએ ચાલો જલ્દી છોકરી લે બેબી લે. ચાલો ચાલો બધા નહીં આવતા બેન, બધા નહીં કોઈ નહીં, ખાલી લાભાર્થી સિવાય કોઈ નહીં આવતા બેન.
લાવ અહીં લાવ ચાલો ચાલો જલ્દી ચાલો બેન ચાલો ચાલો બસ ચાલો 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 બેન ચાલો જરી ટાઈમ નથી ચાલો હાલ ચાલો બોલો જીન સાધના બોલો જીન સાધના દેવકી અમારા પૂજારી સાહેબ અમારે એકલા બધા દેરાસો સંભાળે છે બે જણા સાહેબ બહુ ભાઈ કોઈ શહેર નહીં સાહેબ બોલો एक आदमी ने किसी संत से एक प्रश्न पूछा, प्रवचन में हर बार प्रेम को स्प्रेड करने की बात मैं सुनता हूँ, मगर मैं खुद जानना चाहता हूँ कि मेरा प्रेम स्प्रेड होता है कि नहीं होता है, वो जानने का तरीका मुझे मेरे पास क्या हो सकता है। संत ने इतना ही बता दिया, पांच चीज तेरे आंखों के सामने रख दे, पता चलेगा कि वेयर यू आर। नंबर एक, तेरी आंखों के सामने पत्थर रख देना, चाहे ऊपर से तू कितना भी नीचे गिराएगा, एक कदम एक इंच पत्थर आगे नहीं जाएगा, वहीं रहेगा। घर में बाहर में कहीं भी तू जाता है, सिर्फ खुद तेरी तू सोचता है, तो मान लेना तेरा प्रेम पत्थर का रिप्रेजेंटेटिव करता है, कहीं आगे जाने की कोई मानसिकता ही नहीं। नंबर दो, ऊपर से तू पानी गिरा दे, पानी जमीन पे आएगा, मगर वो थोड़ा तो स्प्रेड होगा, कितना होगा मालूम नहीं, मगर वो यहाँ ही नहीं रहेगा, चाहे दो इंच चाहे दस इंच चाहे दस फुट चाहे और फ्लो होगा तो बहुत ज़बरदस्त चलेगा। यदि तुझे छोड़ करके तू जहाँ भी जाता है, मां दो पाँच सात दस पंद्रह बीस पचास लोगों को मन में जाता है, मान लेना तेरा प्रेम पानी जैसा है। नंबर तीन, हाथ में टॉर्च है और टॉर्च लेकर के तू ऊपर तक जाता है, यहाँ यहाँ हर जगह, और पानी तो जमीन पे ही बहता है, ऊपर तो जाता नहीं, मगर प्रकाश कहीं भी जा सकता है। यदि तेरा प्रेम इतना है तो मान लेना तू प्रकाश जैसा है, और यदि तेरा प्रेम पवन जैसा हो, स्पेस दिखाई नहीं पड़ी और पवन घुसा नहीं है, छोटा सा भी छिद्र दिखा लो और पवन अंदर, ये तेरी मानसिकता तो मान लेना तेरा प्रेम पवन जैसा है। और पांचवें नंबर में, सारे जगत के जीवों के प्रति तेरा प्रेम है तो मान लेना तू आसमान का रिप्रेजेंटेटिव है, आसमान के नीचे एक भी जीव बाकात नहीं, हर चीज। आज के प्रवचन में मैं ये पूछना चाहता हूँ, मैं कहाँ हूँ? ये पांच बात तो किसी और के नाम से मैंने बताई, वेयर आई एम, मैं पत्थर जैसा, पानी जैसा, प्रकाश जैसा, पवन जैसा कि आसमान जैसा। आज मैं इसलिए ये सब्जेक्ट लिखा है, बिना मांस खमण किए मोक्ष हो सकता है, बिना 45 अगम पढ़े मोक्ष हो सकता है, शायद बिना संपत्ति का दान भी मोक्ष हो सकता है, बिना प्रेम किसी का मोक्ष न हुआ है, न होता है, न कभी होने वाला है। देयरफॉर आई वुड लास्ट आपको मैं पूछना चाहता हूँ, हमारा प्रेम कहाँ तक?
आज उनको लेकर के यदि समय रहा, छह बात आपके सामने करना चाहता हूँ। मैं निश्चित तौर से मेरा जीवन ग्रोथ पे है कि नहीं वो जानने का छह तरीका। नंबर एक, आपको जो भी शुभ लगता है उनका बिगिनिंग आपसे करो। नंबर एक बहुत गंभीर बात, आपको यदि प्रेम अच्छा लगता है तो शुरुआत तुम करो, सामने वाले की अपेक्षा मत रखो। आई विल गिव लव टू एवरीवन। दान करना है तो आप शुरुआत करो, प्रेम करना है तो आप शुरुआत करो, भरोसा रखना है आप शुरुआत करो, यदि किसी को स्मित देना है शुरुआत आप करो, क्षमा करना है शुरुआत आप करो। जो भी आपको शुभ लगता है उनका स्टार्टिंग पॉइंट आपसे हो, दूसरे से नहीं। सामने वाला अच्छा होगा तो मैं अच्छा रहूंगा, नहीं मैं अच्छा बनने के लिए तैयार हूं, चाहे सामने वाला कैसा भी हो। भगवान महावीर ने चंडकोशी को प्रेम देने के लिए कंडीशन रखी थी कि चंडकोशी अच्छा होगा तो ही प्रेम देगा। भगवान बोले मैं शुरुआत कर दूंगा। आपको मैं पूछना चाहता हूं, हमारी मेंटालिटी क्या? सामने वाला करेगा उसका मैं प्रतिक्रिया दूंगा या मैं खुद आई विल स्टार्ट गुड फ्रॉम मी, मेरे से ही शुरुआत मैं कर दूंगा। स्मित, सामने वाला मुझे पहचानता कि नहीं पहचानता मगर मैं स्माइल उनको दे दूंगा। भगवान सुमती नाथ है, माने मति सू करे वो सुमती नाथ। सदगति का निर्णय सुमति से है, सुगति तब मिलती है जब मति अच्छी हो। मति यदि गलत हो तो सदगति का कोई मायना नहीं रहता है। मैं आपसे पूछना चाहता हूँ, हमें अपने शुरुआत अपने थी करवा माटे कितनी तैयारी? मान लिया 10 साल से उनके साथ मेरी अनबनी हो चुकी है, मैं राह देखता हूँ, वो यदि झुकने के लिए तैयार हो मैं झुक जाऊंगा, नहीं आई विल स्टार्ट फ्रॉम मी। सामने वाला मुझे माफी दे या न दे मैं उनको क्षमा देने के लिए तैयार हूँ, चाहे खुद भी हो जाए इनके घर पे जाके मैं झुक जाऊंगा। मुकेश क्या लगता है? एक बात, एक यदि ये सही बातें नहीं कॉमेंट से बात नहीं तो नहीं, मैं बताऊं हम भगवान के प्रति इतने पागल है, सच बोलो भगवान की ओर से कहाँ रिस्पॉन्स मिला? हमने 2 करोड़ का शायद मंदिर बनाया, 1 करोड़ की प्रतिष्ठा की, अभी कल ही ध्वजा गई, जो कुछ भी हुआ हम भगवान के पीछे 10 तमन बोलो 50 तमन बोलो भगवान के पीछे सब कुछ, भगवान ने आज तक हमने जो भी किया इनका रिस्पॉन्स क्या दिया? नथिंग। ये तो परमात्मा की मैंने बात बताई, और दूसरी बात बताऊ सर बोलो पैसे ने तुझे रिस्पॉन्स कितना दिया? नहीं नहीं बोलना चलना, ये भगवान तो भगवान है ही, मगर जिस रुपये के पीछे तू पागल हो वो रुपये ने तुझे रिस्पॉन्स कितना दिया? पेमेंट डूब गया तो तू रोया मगर तेरी तबीयत बिगड़ी, रुपया रोया कभी? नहीं, हम निश्चित तौर से यदि हमारा जीवन सार्थक करना चाहते हैं इनकी श्रेष्ठतम शुरुआत, जो भी मुझे शुभ लगता है इनकी बिगिनिंग मैं करूंगा। क्या दिक्कत क्या? यदि हम अच्छा बनना चाहते हैं ये तो ये रहस्य है। अनंत तीर्थंकर भगवान की एक दृष्टा, यही बिगिनिंग स्टार्ट फ्रॉम यू। खामे में आपको मालूम ये सूत्र में भी क्या है, सभ्य जीवा खमंत में ये नंबर 2 पे लिखा, तुम्हें अनुअर्थ नहीं कदा न समझता तो हमने कही दू भगवान क्षमापना बद्दा जीवो साथे हूँ करूँ छू અને મને બધા ખમાવો। આ મને બધા ખમાવો ક્યારે મૂક્યું? બીજું પહેલું શું મૂક્યું? હું ક્ષમાવું, દેટ્સ ઓલ। મિત્તી મેં બસ વેરમ મજ્જન યે શરૂઆત બિગિનિંગ આઈ વિલ સ્ટાર્ટ। મેં ઇતના પૂછના ચાહું, યદી તુમ અચ્છા માનતે હો ઇસ ચીજ કો તો શરૂઆત તુમસે ક્યું નહીં કરના ચાહતે હો? જો પ્રેમ સારો છે, ક્ષમા સારી છે, ઉદારતા સારી છે, નમ્રતા સારી છે, તો વાય આઈ વુડ નોટ લાઈક ટુ સ્ટાર્ટ ફ્રોમ મી? હું કોની રાહ જોઉં છું? નહીં, આપ દિલ સે મેં પૂછના ચાહતો હું, હમ ઇતને ખોખલે ક્યું બન ગયે? સચમુચ મેં પરમાત્મા કા ભક્ત હું, ઓર ઇતને દિનો સે ઇતને સાલ સે जब मैं आपको देखता हूँ ना तब एक और बहुत आनंद भी होता है।
जन्म से लेकर इस जिन शासन को पाने के बाद तुमने अच्छे कार्य कोई कम नहीं किए, बहुत किए। मैं भी पशुमत शक्ति के ओवरटेक करके भी तुमने दान किया, बहुत कुछ किया, तप किया, सिद्धि तप, श्रेणी तप, भद्र तप, मास समन, ये सब कुछ तो तुमने कर दिया। मगर मैं इंटीरियर बात आपसे करना चाहता हूँ, इनर वॉइस, आपके एक्सरे की बात करना चाहता हूँ। अच्छी चीज की शुरुआत गुरुदेव मेरे से होगी। तुम जिस ढंग से बात करते हो मैं नहीं मानता हूँ आप इनके इनपे सिंसियर हो। मैं अभी सूरत में जाके आया, सरेलावाड़ी में मेरा प्रवचन था, ऐसा ही एक सब्जेक्ट मैंने बता दिया, पालीताना जाने की शुरुआत तुम करते हो तो किसी के साथ क्षमापना करने की शुरुआत तुम करो। पालीताना 5000 पगतिया चढ़वा सेला छे, पर जेनी साथे मेल न दीवा सग्गा भाई ना घरना 5 पगतिया चढ़वा बहु मुश्किल छे। और ऐसी बात मैंने प्रवचन में रखी। दोपहर को एक भाई मिलने के लिए, माना साहेब स्वर्ग क्या होता है वो तो मुझे मालूम नहीं, आज घर में स्वर्ग पैदा हो गया। प्रवचन सुनते सुनते माना साहब 27 साल से 27 ईयर्स मेरी खुद की बहन के साथ बोलना व्यवहार बनता, इनका मोबाइल नंबर भी मैंने कैंसिल कर दिया था, मैंने मन से सोच लिया था मेरी बहन मर चुकी है। और आज के प्रवचन सुनने के बाद ऐसा लगा कि बहुत गलत कर दिया, मेरी बहन आवे या ना आवे मुझे ही जाना चाहिए। अब गुरुदेव प्रवचन के बाद 2 मिनट भी डिले न करके सीधा प्रवचन से वहाँ गया बहन के श्वास। मन से कैसे एक्सेप्ट करे, 27 साल से जिनका एड्रेस जिनका मोबाइल नंबर मैंने, वो बहन कैसे मान ले कि मैं खुद इनके जा घर पर जा। माना साहब जो आँख में से आंसू बहे पूरे परिवार के, ऐसा लगता कि 4 दीवार रो रही थी। गुरुदेव इतने साल से पालीताना का, पालीताना सार्थक कर दिया आपने, ये क्या था? मेरी बैंक क्षमा करेगी तब नहीं, मैं खुद जाने के बाद क्या दिक्कत क्या थी? आपके ईगो को नंबर 2 पे रख दो, कमेंट नहीं करना चाहता मुझे, मगर इतना पता सच बोलो, पेमेंट लेने की शुरुआत तुम नहीं करते, वो आता है देने के लिए, नहीं मजाक नहीं करता, सामो माने पेमेंट नहीं आप तो तुम एम तो नहीं कहता नहीं आप औसर ले लीज तमें करो न क्या मापे हूँ जीश, पेमेंट लेवानी शुरुआत तमें करो छो तो प्रेम की शुरुआत तमें करी दो। मैं निश्चित तौर से मानूंगा इट इज डिफिकल्ट नॉट इम्पॉसिबल, डिफिकल्ट जरूर है, मगर तुमने यदि ठान ली कि मैं ही बिगिनिंग करूंगा और फिर देखो जो चमत्कार महसूस करेंगे। अभी मैं डबोई के प्रवचन में बोल गया, 50 साल तुमने तुम्हेरे मन की मान की चलाई है, सिर्फ 50 दिन महावीर की मान के देखो, 1 साल का 1 दिन आपने मन की आज्ञा मान करके 50 साल निकाल दिए, तुमने कुछ नहीं पाया तनाव के सिवाय, और महावीर के मुताबिक 50 दिन चलो फिर देखो क्या तुम्हें लगेगा। गुरुदेव इतने साल तक मैं कहाँ सोया था? आपसे कोई डिफिकल्टी है तो मुझे बताओ, फिर नंबर 2 पे आ जाऊं। ये मैंने जो स्टेप बताया, ये तो नहीं कहा पूजा शुरू कर दो, ये तो नहीं कहा प्रतीक मांग कर दो, वो भी बात करता हूँ, मगर अभी 1 दिन में वो ग्राउंड नहीं है। सामयिक की शुरुआत करो, दानी शुरुआत तमें करो, ये बात बना नहीं कर दो, अभी बड़ी बात जे पण तमने अंदर थी सारू लागे जे इनी शुरुआत तमें करो। आप दिल से बताओ कोई दिक्कत है तो बताओ, एक ईगो को छोड़ के कोई दिक्कत है रख दो। तुमने नानक जेम जे विचार मने परमात्मा बनता अटकावे ये विचार सौथी खराब छे, जे विचार मने परमात्मा बनता अटकावी दे ये विचार साथे दोस्ती केवी रीते करी सकूं? साहेब एने माफ नहीं करूँ, एने दिखाड़ी दीश, आ विचार मने प्रभु बनवा देशे, मने प्रभुनी नजीक जवा देशे, प्रभुना परिवार में मारो नंबर लागशे तो कि नहीं,
ભગવાન બનવા ન દે, ભગવાનની નજીક જવા ન દે, ભગવાનના બનવા ન દે, વિચારને આપણે દોસ્તી કેવી રીતે કરી શકાય, કેવી રીતે ફ્રેન્ડશીપ? યહાં સે શરૂઆત, આગે ચલતો હું. નંબર એક, શુભ કી શરૂઆત મેરે સે કરૂંગા. નંબર દો, મેં જિનકો પ્રેમ કરતા હું ઉસમે મેં નિશ્ચિત તૌર સે ઇન્ટરેસ્ટ લેતે રહૂંગા. બીજામાં રસ લો. સાથ બોલો, હમારા ઇન્ટરેસ્ટ દૂસરે કે દૂસરે મેં કિતના? સત્તાવન સાથે દીક્ષા પ્રિય મેં, આપ સબ મેરે લીએ દૂસરે હો, ચાહે ખુદ ભી હો, લગતા કે ભગવાન કે વચન કી ડિલિવરી કરને સે કુછ લાભ હોતા હૈ. આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન યુ. વિહાર હોતા હૈ, થકાન હોતી હૈ, રાત કી નીંદ ડિસ્ટર્બ હોતી હૈ, મગર ચલો આયે હૈ લોગ પ્રવચન દેખે હી રહેંગે. મેં આપસે પૂછના ચાહતા હું, આપકા દૂસરે મેં ઇન્ટરેસ્ટ કિતના? આપકે પરિવાર, આપકે પિતા, આપકે પડોશી, આપકી ઓફિસ મેં કામ કરને વાલે લોગ, જો કોઈ ભી હૈ, ઉસમે આપકા ઇન્ટરેસ્ટ કિતના? इनके दुख में, इनकी पीड़ा में, इनकी वेदना में, इनकी डिफिकल्टी में यू आर 100% इंटरेस्टेड. अभी मैं डबोई से विहार करके आया, एक लड़का मेरे साथ था, उन्होंने बता दिया, मैं तो हैरान हो गया. मारे से 135 लोग मेरे सेठ की ऑफिस में काम करते अहमदाबाद में, નામ નહીં પૂછા મેં, ઓર મારા સાહેબ વહી ઓફિસ મેં અમારી ફેક્ટરી મેં 135 મેં એક મેં થી ઓફિસ મેં ફેક્ટરી મેં કામ કરને વાળી એક બહેન કિચન મેં ચાય બનાતી હતી. ચાય માં કી ઉમર વાળી હોગી વો, ઓર એક દિન વો માં કા દેહાંત હો ગયા. उसी दिन शाम को सेठ ने 135 स्टाफ के मेंबर्स को इकट्ठा किया और इतना ही कहा, 70 वर्ष थी आ बेने एवी सरस चा बनावी, अपना बद्दानी सुस्ती उड़ाड़ी नमस्ती माना क्या. 70 वर्ष थी जे बेन अपने चा पीवड़ावी बेन, अपना बदा बच्चे थी गया, एनु बीजू जे कई करव से हूँ करीश, पण ए बेन ने श्रद्धांजलि आपवा माटे आज थी 3 દિવસ ફેક્ટરી ટોટલી બંધ રાખશો. 70 વર્ષથી કામ ઇન્ટરેસ્ટેડ ઇન યુ. લાખો લોકો કી ના હોને કે બાવજૂદ ભગવાન મહાવીર ચંડકો સે કો પ્રતિબોધ કરને કે લીએ ગયે થે, ઓર એક હાથી ખુદ કે પેર કે નીચે ખરગોશ આકર કે ખડા રહા થા, ઉસને ઉસમે ભી ઇન્ટરેસ્ટ લિયા થા, પેર મેં રખ તો દું મગર વો મર જાયેગા. આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ, હમારા દૂસરે મેં રસ કિતના? मेरा मुनि जीवन भी खत्म यदि मैं इसमें नहीं हूँ तो, और आपकी परमात्मा की पूजा भी इतनी आउटपुट देने वाली नहीं बनेगी. बीजा में रस केटलो. एनु दुख दूर करी दी से भी बात नहीं करतो, पर रस छे खाली सांभळी तो करो साहेब, ने पूछी तो करो कि शू तकलीफ शू छे, दूर केटली करी सके खबर नहीं, પણ સાહેબ નહીં જાણવું એવું નહીં, 100% રસ તો લઈ શકે છે. મુકેશ સાહેબ ઓફિસ મેં ઘર મેં કામ કરને વાળે 2-5-7-10 લોગ હોગે હોંગે, સબકા બર્થડે પતા હૈ તુજે, કેમ નહીં? 5-7-10 માણસ હોય એનો ખાલી જન્મદિવસ જાણવામાં વાંધો શું? એ દિવસે તું વિશ ન કરી શકે, દોસ્ત તારો જન્મદિવસે શુભકામના મારા તરફ. ખાલી મીઠાનું પેકેટ પણ ભલે ના આપે, પણ આટલો રસ નહીં. નહીં, મારે જાણવું છે, વો જબ આયેગા ના તબ તુમ સમજ નહીં પાએંગે કે મેરે સાથ ઇતના ક્યુ આ, યહી તો હોગા ના. તુમને કિસી મેં ઇન્ટરેસ્ટ નહીં લીયા, તુમ્હારા ખુદ કા બેટા તો મેરે મેં ઇન્ટરેસ્ટ લેને વાલા નહીં હૈ, તુમ જાનો તુમ્હારા કામ જાનો.
सच बोलो होटल में जाने के बाद टिप दे के आते हो? नहीं, थोड़ा जानना चाहता हूँ, सच बोलो क्यों देते हो? क्या हुआ? नहीं माने क्यों? होटल में भोजन करने के बाद पैसा तो पूरा लेता है, और जो आपको वेटर डिलीवरी करता है उनको भी सैलरी तो बराबर मिलती है, कोई सेवा तो नहीं करता है। आप भोजन का चार्ज चुकाते हो, सैलरी उनको बराबर देते हो, मिलती है, तो फिर तुम ऊपर से पैसे क्यों देते हो? इन्हें सारी सर्विस आप मानो तो पगार मिले है, मैं नव हूँ करी हुई। चलो कहीं वो नहीं, मैं आज तमने एक जाणवू दू, एटलू पूछी लू, जितनी बार तेरा समाज में पूजा करी निकलो पुजारी ने टीप आपो, अक्कल नहीं? नहीं तमें सारी सर्विस को ने तमे जाओ तेरे केसर तैयार बधु तैयार अंगुलना पाठ चलो सेठ पूजा करी लो, आ सारी सर्विस नहीं? आटलू जबरदस्त पुण्य तमने पुजारी बंधावे तेरे क्यारे टीप आपवानो विचार ज नहीं? हम क्यारे नहीं आपे ज नहीं, क्यारे अक्कल नहीं तमारा में? બહુ ગુજરાતી ભાષામાં કહું તો ધર્મના ક્ષેત્રમાં તમે જાણી જોઈને મૂર્ખ અને બેવકૂફ બન્યા છે, જાણી જોઈને આરામખોરી કરવી છે, દુનિયાભરમાં કાંકને કાંક તમે આપીને આવો છો, અહીંયા બિલકુલ ફ્રી, કોઈ આપવાની મારે શું જરૂર છે? મેં ઇન્દોર ગયા હતા, ઇન્દોર મેં મેરા પ્રવેશ થા ચાતુર્માસ કા, ઓર ચાતુર્માસ કે પ્રવેશ કે પહેલે મુસ્લિમ કોમ્યુનિટી ચેન ટ્રસ્ટીઓ કે પાસ પહોંચી, યે ગુરુદેવ સિંહ બાપકે નહીં હમારી ભી તો હૈ कौन? और वो मुस्लिम ने ऐसा कहा कि अभी बार गुरुदेव के प्रवचन 10 दिन होने वाले, मंडप होने वाला है, एक बात समझ लो, हमारा जब तक चंदा नहीं लिया तब तक मंडा खड़ा नहीं करने देंगे, हमारा पैसा नहीं लो तो मंडप उभो नहीं करवा दिए, और तने मुकेश खबर नहीं हुई जे दिवस से मंडप नु भूमि पूजन थी ने तेरे मुसलमानों कुरान की आयात बोली ने भूमि पूजन कर, એક પૂજારી માટનો રસ નહીં, કોઈનામાં રસ નહીં આપણને, શંખેશ્વર જાવ ત્યારે ભગવાન શંખેશ્વરમાં રસ કરો, શંખેશ્વરની બાજુમાં બેઠનારા પૂજારીમાં રસ કેટલો? તમને 10 હજારો માણસો લાઈનમાં ઉભા રહીને તું 3 જગતના અનાથની એક વાત કહું, શંખેશ્વર જે પણ જતા હો તે એક કામ કરજો, હવેથી ઓબ્ઝર્વેશન ન કરી તો કરજો, ભગવાન પાર્શ્વનાથના અંગુલુચના કરે છે ને એ પૂજારીના હાથ તમે જોયો તમે કાંડા થઈ જશો, ભગવાનને જોઈને તો રડે તો પડે નહીં, અંગુલુચનાની વિધિ જોઈને પણ મારે વાહ વાહ કમાલ કરી દો, તાજા જન્મેલા 2 દિવસના બાબાને માં જે રીતે સાફ કરીને એ રીતે પૂજારી અંગુલુચના, આપણને એમ લાગે હો આટલો બધો પાગલ છે આ પૂજારી ભગવાનની પાછળ, તમે જોયો ક્યારે? ખાલી ભગવાનને જોઈને આવ્યા પૂજારીમાં રસ નથી તમને? ખાલી એક પ્રશ્ન મારે જવાબ જોઈએ, ભગવાન જેને ગમે એ ભગવાન બને કે ભગવાનને જે ગમે આ બધા ગમે એ ભગવાન બને? તમે 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 જવાબ, જેને ભગવાન ગમે એ ભગવાન બની જાય કે ભગવાનને જે જીવો ગમે આ બધા ગમે એ જ ભગવાન બને? આમાં કેમ મને ખબર નથી પડતી આટલા બધા તમે ટૂંકા કેમ પડે અને હજી પણ કેમ પડી રહ્યા છો? એ વર્ષો છે ગુજરાત મેં ઘૂમતા હું, મેં એ ગુજરાત કો ડાઉનફોલ કહેના નહીં ચાહતા, મગર મેં દિલ્હી નાગપુર રાયપુર સબ જગ્ જા ક્યાં ન માલું, મેં તો વહાં ભી કહ્યા હતા કે ઇતને સાધુ સાધુ એક આવાગમન ન હોને કે બાવજૂદ તુમ ઇતને કૈસે પાગલ હો, કૈસે ક્યાં વિઝન, મેને કભી બોલા ભી નહીં भावे दिल्ली के पहले चातुर्मास में विहार जब किया, दिल्ली में चार चातुर्मास किया, पहले चातुर्मास विहार किया 10 किलोमीटर 6 किलोमीटर 8-7 जहाँ भी जाते थे, एक परिवार था बीएम जैन परिवार, कुछ बोला भी नहीं था, मगर मुकेश उसने वो व्यवस्था कर दी कि अपनी गाड़ी लेके अपने दो बेटे लेके खुद के भाई के लेके गाड़ी के डिक्की में बिस्किट का पैकेट
और 10 की नॉट, 10 किलोमीटर तक हमने बिहार किया। मैंने तो कभी सुझाव भी नहीं दिया, मैंने सोचा भी नहीं था, मगर उसने कहा हमारे बिहार में पीछे पीछे चलना और जो भी रास्ते पे भिखारी रिक्शा वाला गरीब फुटपाथ पे सोया हुआ है, दौड़ते दौड़ते अपने बेटे को सब बिस्किट का पैकेट 10 की नोट दे रखी थी, हरे के बाजू में पैकेट और 10 की नोट, पैकेट और 10 की नोट, 12-12 किलोमीटर तक चलते रहना पैकेट और 10 की नोट। मैंने बोला ये जरूर क्या है गुरुदेव आप हो, यदि वो खड़ा होगा देखेगा कि गुरुदेव के हिसाब से पैसा मिला, आपको नमस्कार करेगा, हमारा काम हो जाएगा। मारे के मुझे मैंने विजन अभी दू नहीं, हमें तो पहली बार जोयू। आप तो गुरुदेव पैसे रखते हो तो आपके पीछे सबको पागल बनाने के लिए मेरे पास तो यही तो रास्ता है। अरे मुकेश एवं नहीं हम रिक्शा पड़ो दूर हो हम आओ, एवं नहीं के रोड पर आवेदन आप ही बना दूर हो एने पर बोला माना ले जा यार, केम हमारा गुरुदेव से हमारा गुरुदेव से हमारा गुरुदेव से आप गुरुदेव कहीं खबर नहीं तुमने, લાખો રૂપિયા તમે ખોટા માર્ગે બેઠો છો અને આમાં જ્યારે વાત આવે ત્યારે તમે કહો સાહેબ આ તો અમારી વિઝન જ નથી, ક્યાં જવાબ મુકેશ इसमें आपको कितना मार्क्स मिले, चलो परसेंटेज हम तय करें कितना मिले, आगे चलूं, बड़ी पीड़ा होती है। हम दिल्ली में 4 साल रहे ना, हर चातुर्मास में कितना रविवार आवे भावेश, 16 रविवार आवे, 16 रविवार सामी वत से ले एनी बात तो ठीक छे तमने नगर से पैसा खर्चा छे, पर दरेक सामी वत से ले पछी लगभग 800,000 भिखारी के रिक्शा वालों सामी वत से 4 वर्षना 16 रविवार सामी वत से अने संघनु सामी वत से पते पछी 1.5 लागे आ रिक्शा वाला भिखारी गरीब बधानु सामी वत से अने जे आइटम अहींया एज आइटम एमने ગુલાબજાંબુ રસગુલ્લા પછી ચોખ્ખા ઘીમાં બનેલી પૂરી કોઈ આઈટમમાં ફેરફાર નહીં, બસ મેં એમને કીધું કે ક્યાં જરૂરી હૈ ક્યાં ભંડારા બોલે ભંડારા, મેં ઇનકી ક્યાં જરૂર ગુરુદેવ આપ કબ આએંગે, ઓર ગુરુદેવ ભગવાનને હમે બહુત દિયા ઓર આપકે પ્રવચન સુના તો હમકો લગા હમ હી તો ભોજન કરેંગે ઇનકા ક્યાં, અને હજી મોટી વાત કહી દઉં એક દિન મુજે વો લેકે ગયા ગુરુદેવ, એક બાર ભિખારી કો એસા લગતા હૈ કે આપકે ગુરુજી કા દર્શન હમ નહીં કર સકતે, हमने बोले अमीर गुरुदेव सबके लिए अवेलेबल रहते हैं, ऐसा नहीं कि कोई अमीर के गुरुदेव, तो गुरुदेव आप आएंगे तो भिखारी को बहुत आनंद होगा रिक्शा वाले को, और मैं गया इन सबके चेहरे पे जो आनंद देखा था, और बड़ी बात तो वो थी 4 रविवार ना 4 चौमासा ना 16 रविवार भावेश जाहिरात करे, उन वो लड़का बेटा है तो उनको पूछिए तेरी माँ कहाँ है तेरे पिताजी तेरा भाई तो कि चोपड़पट्टी में, मुकेश अटलू ओछू है तो थैली आपे કે તમે અહીંયા જમ્યા છો ને એની જે આઈટમ તમને ઠીક લાગે એ તમારા ઝૂંપડામાં તમારી મમ્મી પપ્પા ભાઈ બહેનો એના માટે લઈ જાઓ, મિરેકલ ઇટ વોઝ અ રિયલી મિરેકલ, મેરી આંખમાં આંસુ આ ગયે, ગરીબો કે લીએ ભોજન ઓર થેલી સામને સે દેના ઉઠાઓ ગુરુદેવ કોઈ ફર્ક નહીં પડતા, કારણ શું છે મારે જાણવું છે, પથ્થર જૈસે પાણી જૈસે ફિર પ્રકાશ ફિર પવન ઓર ફિર આસમાન, અભી તો મેં પાણી કી વાત કરતા હું સિર્ફ, આમ સિનોર વાળા બધા માલદાર કે દિલદાર જો છે ને આ ભાષા તમને તરત સમજાય,
તો દિલદારો તો જવાબ આપ્યો જ ને, આ નથી આપતા ક્યાં ના મૌન છે શું ભાઈ? હું હું વાર લાગશે સમજમાં આવતા? હા સાપ આવે ને બી સમજમાં આવતા વાર લાગે તો ઉકલી જઈએ આપણે. સાપ આવીને ઉપર કે સમજમાં આવતા વાર લાગે તો બી સ્મશાન યાત્રા વહેલી નીકળી જાય. मैं आगे चलना चाहूँगा, आपके दिमाग में बिठा देना इस जीवन की समाप्ति के पहले. और मैं जो बोलता हूँ यूनिवर्सल ट्रूथ है. श्रावक को लगता है, श्राविकाओं को लगता है, साधु को लगता है, साध्वी को लगता है, आचार्य को भी यही स्टेप है. शुभ की शुरुआत मैं करूँगा. नंबर दो, मेरे इर्द गिर्द जो भी है उन सभी में मैं इंटरेस्ट लूंगा, इंटरेस्ट निश्चित लूंगा. नंबर तीन, मेरे जीवन का विकास का मैं मौका ढूंढते रहूंगा. स्पेस, आपको हमें स्पेस में घुस जाना. स्पेस એટલે જગ્યા. પવન જગ્યા મળે, નાનકડું છિદ્ર મળે, પવન સિદ્ધોંદ એમ ગુરુદેવ જ્યાં પણ મને લાગશે મારા પુણ્યબંધીની તક છે સાહેબ સામે ચડીને ઘૂસી જઈશ. આમાં શું મને મળી શકે તેમ છે શોધતો જ ફરીશ. આપકો માન પૂર્વ કે જીવન મેં યા તો વો વૃદ્ધ પુરુષ કે બેઠે નહીં હોંગે. પૂર્વ કે જમાને મેં એસા હોતા થા કે સ્વામી વાત્સલ કિસી ઓર કે હોતા થા ને, તો ગાંવ કી 80 સાલ કી વૃદ્ધા હોતી થી ને, યદિ વો ગરીબ ભી હોતી ને, વો હાથ મેં કટોરી મેં દૂધ લેકે આતી થી. અને સ્વામી વાત્સલમાં દૂધપાકની આઈટમ હોય ને તો દૂધપાકના તાવડામાં પોતાનું દૂધ નાખી દેતી હતી. અને એને પૂછો તો એમ કે સક્કડ સંઘનું સ્વામી વાત્સલ કરવાની મારામાં તાકાત નથી, આટલું દૂધ તાવડામાં નાખ્યું બધે પહોંચી ગયું, મને પણ સ્વામી વાત્સલનો લાભ જ મળ્યો. સચ બોલો, આપને એ વિકાસ કા મોકા કિતના ઢૂંઢા. મેં રિપીટ કરના ચાહતો, આપકે પાસ આયા નહીં આપને ઢૂંઢા. વિકાસની તક શોધો, ઝડપોની શોધો. કેમ આમ છે? મારી વાત કરું તમને, ઘણા મને એવું થાય કે ખપ હોય તો કહો, હું કાંઈ ખપ નથી એટલે બહાર નીકળી જાય. પછી પાછો 10 જણને કહે, આપણે તો સાહેબને રોજ કહીએ, સાહેબ કે કહેતા જ નથી. મેં તો તું બોલે છે હું ને એટલે કંઈ કહેતો નથી. એટલે મેં ચંદનભાડામાં ચોમાસું કરીને ત્યારે પૂછ્યું થઈ જાય મને કે હું બોલવું જોઈએ. અમે તો બોલીએ ખપ હોય તો કહો, હું ખપમાં શું, બે એક કપડું હોય તો 6 મહિના ચાલે. આ બોલે ને હમણાં કામડી ચાલશે ઘણી, મારા પહેલાં બોલે ને. હા ગોચરી કેટલી જોઈએ? 4 રોટલી, 4 ફૂટ જમીન. ખપ શું? ખપ કાંઈ નથી. પણ જે દિવસે તમે મને કહો ને સાહેબ આપને ખપ છે એવું નહીં, આટલું મોટું ચીન શાસન છે સાહેબ મારે લાભ લેવો જ છે, કંઈક લાભ આપો. એક દિવસ ખાલી નહીં જાય કેશો તો રામ છે બોલે તો બોલો સાહેબ મારે લાભ લેવો છે. આપને ખપ ન હોય તો આવડું મોટું ચીન શાસન છે સાહેબ. ગામડે ગામડે સાધર્મિકો દેરાસર ઉપાસર વિહાર બધા ચાલે, લાભ મને ન મળે બાતમાં માનશું છું. હું 10,000,000, 10 લાખની એમાઉન્ટની વાત નથી કહેતો, ખાલી તમે સાહેબ 10 રૂપિયાનો પણ લાભ આપો. લાભ કેમ નથી મળતો સાહેબ? તમે જ્યારે જ્યારે ગયા હતા દેરાસરમાં પૂછ્યું કે કામ છે? કામ શું? મારે લાભ લેવો છે સાચું બોલો. આવી મેન્ટાલિટી કેટલી વાર બની? તમને કહું તમારી અનુભૂતિની એક વાત કરું, વિહાર કરતા ગોચરી ભરવા માટે અમે નીકળીએ ને ત્યારે ઘણીવાર તમે કહો શું છે ખબર છે, ખેંચીને લઈ જાઓ છો. બરાબર છે, અનુભવ છે ને સાહેબ, આવવું જ પડશે. હું કહું ને બધા પાત્રા ભરાઈ ગયા ભાઈ, ખબર નથી. તમે શું સાહેબ ગોળની કાંકરી લઈ લો બોલો છો ને, આ શું છે? ખપ નથી અમારે સાહેબ, લાભ લેવો જ છે, કેમ નહીં? આવું બીજા બધા ક્ષેત્ર માટે તમે કેમ ન કીધું વિકાસની તક શોધો?
એક સાથે સંઘમાં હજાર આંબેલ છે, ખબર પડી આપણે આંબેલ નથી કર્યું, ચાની ટેવ છે આંબેલ નથી કર્યું, રવિવારનો દિવસ છે ને ખબર પડી સંઘમાં હજાર આંબેલ છે, આપણે પહોંચી ગયા પીરસવા માટે, ક્યાં આંબેલ કર્યું છે? આંબેલ ખાતામાં જઈને કીધું આજે આંબેલ ભલે નથી કર્યું, ભાઈ 1000 આંબેલ એક સાથે કમાલ, આજે 10 મિનિટ મારે પીરસવું છે, લાભ લીધો આવો. કલાકોના કલાકો મોબાઈલમાં વાત કરીને સમય બગાડવો છે? પાલીતાણામાં આટલી લાંબી લાઈન લાગે છે, આટલી લાંબી લાઈન પૂજામાં બરાબર છે ને, જે દિવસ હોય ત્યારે એ દિવસે પૂજાની લાઈનમાં કદાચ તમે ન પણ ઊભા રહો, અને તમે કેસર વાટવાના જો હોય આ દોષ, 1 કલાક કેસર હું વાટીશ, સંઘને માટે કેસર વાટવાનો ચાન્સ મને ક્યાં મળે? પૂજા તો દર વખતે કરું છું, આ વખતે જે પૂજા કરે છે એને માટે કેસર વાટીશ. જવાબ કોઈ નહીં આગળ ભાવેશ. ફરી વાર કહું, વિકાસની તક ઝડપો એમ નહીં, વિકાસની તક શોધો. અને હું દાવા સાથે કહું, એક ક્ષેત્રે એવું નહીં હોય કે તમને તક નહીં મળે, જો શોધશો તો તક જ તક છે. મને આમ ખબર નથી, અખતરો કરતો નથી, કારણ કે અખતરો પૂરો છે, પણ મુકેશ આમ તારા હાથમાં ઘડિયાળ છે ને, મારી નજર આમ પડે અને તું સમજી તો જાય કે સાહેબને ઘડિયાળમાં રસ લાગે છે, બરાબર છે, તું આમ તને આમ ઇંગિત આકારે ઇશારાથી ખબર પડે તો તું વિનંતી કરે ને, સાહેબ લાભ આપો ન કરો, નહીં માગો યાર બોલતો કરો. હા બોલો કે ના બોલો કરો, તમારા ઘરે વરવાવું ને તિજોરી પર નજર પડે. શું હજી સાચું બરાબર, આપને શું કરવા છે હવે પૂછી લઉં, રોટલી દાંડ બાદશાહ વરાવે છે, અમને કોઈ નથી આપતું માટે કે તારા લાભ લેવો છે માટે, મળી ગયો જવાબ? આપને શું કરવા છે ને, અડવાનું નથી, 57 વર્ષના દીક્ષાભર્યામાં રાતના પૈસાનું પૈસાની નોટ સપનામાં પણ નથી આવી, કોઈ વિકલ્પ જ નથી, 500 કરોડની ઓફર કરો મેં જોવા પણ તૈયાર નથી, મારે ક્યાં જરૂર છે? પણ તમે એમ કહો સાહેબ મારી સદગતિ થશે, આપ ક્યાંક લાભ આપો, તો રોટલી વિના આપ ભૂખે મરો છો માટે મારે રોટલી નથી ઉડાવી, સુપાત્ર દાનનો સાહેબ મારે લાભ લેવો છે, જ્યારે અમારી પાત્રમાં ગોચરી ભરાવતી રીતે તમારા મનમાં આ ભાવ છે, આ ભાવ પૈસા માટે કેમ નથી? દલીલ નહીં કરો, આગળ ચાલો. હું અત્યારે તમને લેબનો રિપોર્ટ આપું છું, તમે તમારી ચેક કરી લેજો, આ પહેલા નંબરમાં હું ક્યાં, બીજામાં ક્યાં, ત્રીજામાં ક્યાં, નંબર 4. આવું બધું જ કરતા કરતા ક્યાંય કષ્ટ તકલીફ વેદના પીડા આવે એનાથી અકળાવું નહીં. ફરી વાર કહું, સારા માર્ગે પીડાની ના એટલે પુરસ્કારથી વંચિત રહેવાની બેવકૂફ, સારા માર્ગે આવતી પીડાને તમે ના પાડો એટલે પુરસ્કારથી વંચિત રહી જાઓ. જે પથ્થર ટાંકણાના મારની પીડાને ના પાડે એ પ્રતિમા બનવાથી વંચિત રહી જાય, જે આગ સોનામાં જવાની ના પાડે એ વિશુદ્ધિથી વંચિત રહી જાય. ધર્મના ક્ષેત્રમાં, પરોપકારના ક્ષેત્રમાં, જે પણ ક્ષેત્રમાં કષ્ટો આવે અને તમે ના પાડો, અકળાઈ જાઓ, તમે પુરસ્કારથી વંચિત. સાચું બોલો, આટલી માનસિકતા પડી કરી, સારું કામ કરવા જતા કષ્ટ આવશે તો ગુરુદેવ અકળાઈશ નહીં, સ્વસ્થ રહીશ, આંબા દો.
જે દિવસથી દીક્ષા લીધી દિવસથી આ બધી વ્યવસ્થા તો છે જ. ગોચરી, પાણી, ગરમી, ઠંડી, ટાઢ, તડકો, આખી જિંદગી આ બધું તો નોટ ડાઉન કરતા નથી. પાંચમા નંબરની, ચોથા નંબરની ચીજ છે તકલીફ આવે તો અકળાવ નહીં. અહીંયા બેઠેલી બહેનો બધાને પૂછેલું, સાચું બોલો, અત્યારે એક જ જવાબ આપશો, તકલીફ વાળો ધર્મ તમારી આગળ અત્યારે કયો છે જેમાં તકલીફ આવે છે ને છતાં તમે પકડી રાખ્યો છે, એવા ધર્મ કયા છે? આચાર્ય અંશરત્ન સુરીને અત્યારે 99મું માસક શ્રમણ ચાલે છે, નંબર 99. જબ મેને ઉનકો પૂછા રત્નમાં પહેલા માસ કમર જબ કિયા તો એસી હાલત ગઈ, જય જય નંદા હો જાયગા, ઇતની પીડા, ઇતના ટફ, એસા લગા કે એક સાથ મેને સુલે કા પચકાણ લે તો લિયા, કબ કબ પહોંચુંગા. મગર વો માસક શમન કા પાળના કરને કે બાદ સોચા, યે પહેલા થા ના ઇસલિયે હુઆ ચલુંગા, યે પીડા કો ના નહીં. और मुनि जीवन में भी मरीची टूट गया था, मरीची भगवान महावीर का जीवन. चारित्र लेने के बाद ये गर्मी मेरे से सहन नहीं होगी, ये गर्मी लोच, ये गृह नहीं नहीं नहीं, और संयम छोड़ दिया. भगवान महावीर के जी ने संयम क्यों, पीड़ा सहन नहीं करना था. आज तुमने पूछू जो पीड़ा वालों धर्म तुम्हारे राजे के तो थोड़ी मुश्किली पड़े जाए छता तुम्हें पकड़ी राखो छो, સાહેબ બધું સેટિંગ ફાવતું નથી પણ કરવું છે એટલે કરવું જ છે. કોઈ જવાબ આનો અર્થ છે કે ધર્મ કરવા માટે ધર્મ નથી કરતા, સગવડ છે માટે કરીએ છીએ. એટલે જરાક તકલીફ આવે એટલે આપણે પછી ધર્મ મૂકી જ દેવાનો છે. આ ધર્મ આપણો થાય કેવી રીતે, એને નથી થયો અને આ જ માનસિકતા છે તો જિંદગીમાં થવાનું પણ નથી. હું તમને કહું, પીડાવાળા પૈસા પકડી રાખ્યા, પીડાવાળા પરમાત્મા કેમ ના પકડી રાખ્યા? સાચું બોલો, પકડી રાખ્યા ને, પીડાવાળા પૈસા પકડી રાખ્યા ને, એટલે શું પૈસા કમાતા પીડા આવે છે? પીડાવાળા પૈસા તમે પકડી રાખ્યો તો પીડાવાળા પરમાત્મા કેમ છોડી દીધા? બહુ લોગ અમે સાધક બહુ મિલે, મેં ખુદ ઇનકો પૂછતા થા, પીડા ગુરુદેવ હો તો સંસાર મેં ભી હે પીડા, તમને ખબર નથી. નરસિંહ મહેતા એક જણને જવાબ આપ્યો હતો, નરસિંહ આ કૃષ્ણની પાછળ તમે મંજીરા વગાડીને પાગળ બનો, દુઃખ બહુ આવે છે. તો નરસિંહ મહેતા ભલામણ, દુઃખનો ડર દેખાડે છે, દુઃખ તો અનંતકાળથી ભોગવું આવે, દુઃખ તો કોઠે પડી ગયું મને. તકલીફ એ છે, સંસારના આટલા દુઃખો ભોગવ્યા પછી ક્યારેય મને પરમાત્મા મળ્યા નથી. જો આ દુઃખો ભોગવી લઉં તો પરમાત્મા મળેવું છે માટે આપણે રેડી છીએ. પૈસા ખાતર ગમે તેટલી પીડા બેઠો, પૈસા તમારા થયા નથી. ભગવાન ખાતર પીડા બેઠો, ભગવાન તમારા થયા વિના રહેતા નથી. જીસકે હોઠો પે હંસી ઓર પાઓ મેં છાલે હોંગે, જીસકે હોઠો પે હંસી ઓર પાઓ મેં છાલે હોંગે, માલિક વહી તેરે ઢૂંઢને વાલે હોંગે. સિનોરમાં ઘર કેટલા ખુલ્લા? સારું, મને આમ ઘણી વાર લાગે તમને આમ સિનોર ગમે, ખોટું નહીં બોલતો મારી, હા હે, એકાદ દિવસ માટે કે કાયમ રહેવું ગમે તો કોણ ના પાડે છે? અહીંયા જ છો,
જો લોચો બટન સાચું, પણ હજી તમે હું કાયમ પૂછ્યું હા પાણી ભાઈ કો મહિના 20 દિવસ. હા મેં જોયું જેટલા લોકો શહેરમાંથી ગામડામાં, સાહેબ ગામડામાં જ અમે રહી જાય તો કે ના એવું જ નથી, જૂઠું કામ બોલો છો. અહીંયા શું મજા છે બોલો, તમે બોલતા તો બોલો શું મજા, શું છે મજા બોલે તમે જાણી લો શું મજા છે. લાગે લાગે નહીં, તો પછી શહેરમાં અશાંતિ માટે દોડો છો પાછા. હું તમે તો હવે તમને કહી દઉં આ વ્યાખ્યાન છે ને માંદા માટે છે, કાંડા માટે નથી. હા મેં કેટલા જોયા છે, હવે સાહેબ બહુ મજા, બહુ આમ કોઈ હૈયાવળી નહીં, મજા જ મજા, વાતાવરણ શુદ્ધ, ગોચરી ભોજન સારા, બધું રહે ને તો ના જવું જ છે. અરે હું તો તમને જુદી વાત, તમારા ઘરે આવેલા મહેમાનને તમે કોણ, 3 દિવસમાં બસ ચાલ્યા રોને મહેમાન કે જિંદગી પર રહું હાલતા હતા અત્યારે. નંબર 4, જે પણ ચીજ તમને સારી લાગી હોય એની કન્ટિન્યુટી જાળવી રાખો. નંબર 5, નંબર 1 શુભની શરૂઆત તમે કરો, નંબર 2 બીજામાં તમે રસ લો, નંબર 3 વિકાસની તક તમે શોધતા જાઓ, નંબર 4 જે પણ આવું સારું કરો એમાં કષ્ટ આવે તો અકળાવ નહીં, અને નંબર 5 કન્ટિન્યુટી પકડી રાખો. षोडशक नाम के ग्रंथ में धर्म का लक्षण लिखा है, 7 तत्त्वम धर्म लक्षण. फेरियो गम्मे तेटलो कमाई ने तोपणे ने चिंता रहे, अने व्यापारी न कदा 1-2 दिवस तोपणे स्वस्थ हो, कारण के व्यापारी ने खबर छे कि आपणुं एक कंटिन्यूटी छे, આજે ખરાક નહીં તો કાલે આવશે, પરમ દિવસે આવશે, પણ આવશે, દુકાન ખુલી છે. ફેરિયાને બદલવો પડે જ એરિયા, કારણ કે વિશ્વાસ નથી ક્યાં જામશે આપણો ધંધો. કઈ સારી ચીજની આપણી આગળ કન્ટિન્યુટી છે, સામાયિક પ્રતિગમન, દર્શન, વંદન, પૂજન, સુપાત્રદાન, કઈ કન્ટિન્યુટી. આ વાત મારે એટલા માટે કરવી છે, આ દીક્ષા જીવન અમારું જે જામ્યું છે ને, આ 5-5 ચીજમાં અમે બહુ સ્વસ્થ છીએ. સાધ્વીજી હંસકીર્તિ શ્રીજી 370 ઓળી કોને કહેવાય, 1 વખતની 100 ઓળીમાં 5,000 દિવસ, 300માં 15,000 દિવસ, અને 70ના બીજા 2,500, 17,500 કે 18,000 દિવસ સુધી આંબેલ. કયું સત્કાર એવું, કયો સદગુણ એવો જેની કન્ટિન્યુટી આપણે પકડી રાખીએ છીએ. સાહેબ નૌકારશીમાં સમાધાન નહીં કરું, સંબંધશ્રી ઉપવાસ કદાચ નહીં પણ થાય, પણ સાહેબ નૌકાર સીધું તો ઓછું ક્યારે પણ નહીં, નેવર. રાત્રિ પૂજન નથી પણ છૂટ્યું સાહેબ, પણ રાતના જ્યારે પણ ખાવાનું મળશે ત્યારે સાહેબ મિષ્ટાન ફરસાન ફ્રૂટ નહીં, એટલે નહીં 100%. અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય થઈ છે, અનાદિની અવળી ચાલ રોજે રોજ રોજ તોડવી પડે તો જ. અને બીજું છેલ્લી મહત્વની વાત,
પાણીનો ધોધ પથ્થરને તોડી ન શકે, પાણીની ધાર પથ્થરને તોડી નાખે. સાચું બોલો, ધોધ તાકાત વાળો કે ધાર તાકાત વાળી, એવો ફ્લો જોરથી પડે પણ ધોધ નીકળી ગયો, પથ્થરને કોઈ અસર નહીં. અને ધીમી ધારે જો પડતું જ જાય પાણી, પથ્થરને તોડી નાખ્યા વિના રહે. એક દિવસના 1 લાખના દાન કરતા રોજનું 1000નું તો દાન બહુ તાકાત રાખે છે, બહુ તાકાત. લાખનું દાન નહીં કરવું એવું નથી કહેતો, પણ નાનું દાન પણ રોજની કન્ટિન્યુટી ચાલુ રાખો. અને સૌથી 6ઠા નંબરની વાત, તમારા કામ માટે તમે ન બોલો, તમારા કામને બોલવા દો. મારું દાન જોયું, મારી પૂજા જોઈ, કોઈ પણ ચીજ નહીં. પુણ્યાની સામાયિક માટે મહાવીર બોલ્યા, પુણ્ય નથી બોલ્યો. કોણ બોલ્યું? મહાવીર. ચૌદ હજાર સાધુ, 36,000 સાધ્વીને, કરોડો દેવતા, અને એની વચ્ચે ભગવાન મહાવીર શ્રેણીકને કે શ્રેણીક નરક ગતિ થોડી તો એક વાર જા, પુણ્ય ક્યાં પુણ્ય? આટલો ગરીબ એક દિવસ એને ખાવાના વાંધા, પોતાની સામાયિક માટે એ નથી બોલ્યો, ત્રણ જગતના નાથ બોલ્યા છે. કોઈ પણ સારું કામ ચોક્કસ આપણે કરીએ, પણ એના માટે આપણે ન બોલીએ, કામને બોલવા દઈએ. આવું એક વર્તમાન કાળમાં નામ છે કુમાર પાડવીશા. વર્ષો પહેલાં મેં કેટલી વાર મેં કીધું, મને કે સાહેબ આ વાત જ નહીં કરતા, એટલા બધા ફોરેનના આમંત્રણ. મેં કીધું કુમાર પણ ફોરેન જાને તો ઘણા શાસનના કામો થાય, મને કે અહીંયા જ એટલા બધા કામો પેન્ડિંગ છે, ફોરેન જઈને કરું છું. અરે બધું ડોનેશન મળે, મને કે અહીંયા ના પાડવી પડે એટલું ડોનેશન આવે છે. તકલીફ એ છે મુકેશ, આપણા ખરાબ કામને આપણે છુપાવીએ છીએ અને સારા કામની ગેઝેટ કરીએ છીએ. અધ્યાત્મના જગતમાં જેને ખરેખર જામી જવું છે, પગ જમાવી દેવા છે, એને માટેના મંગળ 6 સ્ટેપ છે. શુભની શરૂઆત ગુરુદેવ હું કરીશ, મારી આજુબાજુમાં જે છે એ લોકોમાં રસ લઈશ, મારા વિકાસની તક જ્યાં પણ જઈશ ત્યાં શોધીશ. આ લાઈન ઉપર ચાલતા ચાલતા કષ્ટો આવશે તો એને ઘોડીને પી જઈશ, કદાચ નહીં પણ ગમે કન્ટિન્યુટી જાળવી રાખીશ. અને મારી જીભને બોલવા નહીં દઉં, મારા કામને બોલવા દઈશ. મને લાગે 38 વર્ષે આવ્યો સીનો. ઉપાસને તો એ વખતે પણ નદી કિનારે જ હતો, પણ ઉપાસને સુધર્યો. હા કે ના? હે, 38 વર્ષે આ તો આવો ઉપાસને નહોતો. એ તો ઠીક છે, મારે ખાલી એટલું બી ઉપાસને સુધર્યો, સિનોરવાળા કેટલા સુધર્યા એ જાણવું. આ તો સુધરી ગયું. હે, સિનોરવાળા એને બહુ સુધરી ગયા માટે કે બહુ બગડી ગયા માટે? અદ્ભુત સરસ પરમાત્માની મંદિર. મને તો ખાલી એટલું કહેવું છે, આજે આવ્યો છું અહીંયા, ઘણા વખતથી મન હતું ચાલો જઈએ આ બાજુ, ખૂબ આનંદ પણ આવ્યો. એવું તો નથી કહેતો, પણ જેટલા પણ 60ની ઉપરના છે એ 12 મહિનામાં 60 દિવસ સિનોરમાં રહેવું એટલું જ નક્કી કરી દે. 60ની ઉપરના જેટલા પણ હોય એને ઓછામાં ઓછું 12 મહિનામાં 60 દિવસ સિનોરમાં રહેવું.
વ્યવસ્થા તો છે ને જમવાની. આમાં તકલીફ પડે શું થયું? ઘણા ને ચિંતા સાહેબ રહીએ તો ઘણા કરીએ હું પણ. હા હા, હવે અહીંયા 60 વર્ષની વાત કરો. મેં સુરતની શિબિર કરીને ત્યારે વર્ષો બી લઈ વાત, જ્યારે મેં પહેલું પુસ્તક પણ નહોતું લખ્યું ત્યારની વાત, ખાલી એટલી વાત કરી 15 થી 40 વર્ષના યુવાનો માટે શિબિર છે. ફોર્મ લઈ લે, 70 વર્ષનો કાકો મુકેશ ઊભો થઈ એ કે મને 70 થયા પણ હું શિબિરમાં આવવાનો જ છું, તમે ના પડો તો આવીશ. મેં કીધું મેં કાકા 15 થી 45 છે, મને કે જે હોય તે, હું 70 વર્ષનો યુવાન છું. હું નહીં લઈએ તમને તો કે ઉંમર જૂઠી લખીશ, લેવા જ પડશે તમારે. આવું ભવ્યતમ પ્રભુનું મંદિર, મનની શાંતિ, ફ્રી ટાઈમ, થોડો સમય, થોડી સ્વાધ્યાય, હૈયાવળીમાંથી થોડા દિવસ બાદ 12 મહિનામાં ખાલી 60 દિવસ ખાલી વાત કરી છે. ઠીક લાગે તો વિચારજો. ડભોઈમાં 3 દિવસ આનંદ આવ્યો, રસ્તો તો બીજો હતો પણ ખાસ બહુ આગ્રહ સિનોરવાડા ભાઈઓનો, સાહેબ પધારો જ પધારો, આવ્યો ખૂબ આનંદ આવ્યો. 6 ચીજની વાત કરી, ખાસ ગંભીરતાથી મન પર લેજો, અને આજે જે વાત કરી એ વાતના અનુસંધાનમાં એક પુસ્તક રાઇટ વોટ ઇઝ રાઇટ, સાચું શું છે એ લખો. રાઇટ એટલે લખો અને પછીનું રાઇટ એટલે સાચું. રાઇટ વોટ ઇઝ રાઇટ, 200 રૂપિયાનું પુસ્તક આજે ખાલી 50માં. એક વખત 2-4 લાઇન વાંચો, આ દર્પણમાં તમને ખબર પડશે કે મારું મોઢું કેવું દેખાય છે. મને ખ્યાલ છે લગભગ વાંચનનો રસ પેપર પૂરતો રહ્યો છે, કદાચ મેગેઝિન પૂરતો રહ્યો છે, પણ કોઈ સારી ચીજ માટેનો રસ નીલ જેવો થઈ ગયો છે. છતાં એક આગ્રહ છે, અનુકૂળતા હોય પુસ્તક લઈ વાંચી જાત સાથે થોડી વિચારણા કરજો. પચવાણ ઉપવાસ શ્રી ગણમ પાણારી આયમિલ ગણમ આયમિલમ પારિટામણીય ગણમ પાણસમાં બહુલેણમાં સસિત તેનો શ્રી સૌર મંગલ મંગલ જય નમ. ભારે ઉંકલ ચાલુ કરતો.